હું ટેસ્ટ કરાવવા માટે રેડી છું. આગળ જે કંઈ પણ થશે એ મારો કૃષ્ણ સંભાળી લેશે. મમ્મી પપ્પા બસ આ વાતની જાણ ઉત્કર્ષને ન થવી જોઈએ. બેટા તું ઠીક છે ને? એકદમ ઠીક છું માં. તું કહેતી હોય તો આખા હોસ્પિટલમાં ઘોડાની જેમ દોડીને બતાડું. તબડક 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 તબડક. એવો ને એવો તોફાની છે, જરાય બદલાયો નથી. બેટા આ બધું કિંજલની પ્રાર્થનાનું ફળ છે. સાચી વાત છે વીરે. બેટા અમે તારી આશા જ છોડી દીધેલી. ડોક્ટરે કહે કે હવે નહીં બચે, પણ કિંજલ ભગવાન સામે જે લડી છે એના લીધે તને આજે સામે બેઠેલો જોઈએ છીએ. મા કિંજલ છે ક્યાં? ચેલા બેટા એ બાર ડોક્ટર સાથે વાત કરી રહી છે. હા પપ્પા, મારે કિંજલને મળવું છે. નર્સ નર્સ, મને મારી વાઇફને મળવું છે. રાત થવા આવી છે, તમે પ્લીઝ એને બોલાવશો? થેન્ક યુ. યસ યા, લેટ મી ચેક. યા ચેક ધેમ. ઓકે ફાઇન, ઓકે આઈ વિલ ટોક ટુ ધેમ. Yeah, sure. Sure, sure. Definitely, I will inform you. Yeah. Great, great. Ah. Viren bhai. Shaila ben. Kinjal. Tamari kidney Utkarsh sathe match thai gai chhe. અને તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે. એન્ડ યુ આર હેલ્ધી ટુ. ના કિંજલ, હું તને કિડની નહીં આપવા દઉં, આમાં મારી મંજૂરી નથી. તારા જીવના જોખમે મારા દીકરાની જિંદગી નહીં. હા બેટા, તે ઉત્કર્ષ માટે, અમારા ઘર માટે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે ને, એના માટે અમે અમારી ચામડી ઉતરડીને એની મોજડી બનાવીને તને પહેરાવીએ ને તો પણ ઓછું છે. પ્લીઝ બેટા, હવે નહીં. હા, જો તને કઈ થઈ જશે ને તો હું દુનિયાને શું મોઢું દેખાડીશ? ઉત્કર્ષને શું જવાબ આપીશ? આમાં મારી સહમતિ નથી બેટા, સહેજ પણ નથી. મમ્મી, ઉત્કર્ષ મારી જિંદગી છે. હું અત્યારે મારા પતિને નહીં, મારી જિંદગીને જ બચાવી રહી છું. હું ઉત્કર્ષને મારી કિડની જરૂર આપીશ. આ રીતે કોઈને અધવચ્ચે મરતો ના છોડી શકું. ઇટ્સ ગ્રેટ. તો આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કાલે જ કરી શકીએ છીએ. આમાં જેટલી ઝડપ રાખીએ એટલું વધારે સારું. કિંજલબેન, તમને તમારા હસબન્ડ બોલાવી રહ્યા છે. હા, હું આવું છું. ઠીક છે. એક વાત, મારી એક રિક્વેસ્ટ છે કે આ વાતની જાણ ઉત્કર્ષને ન થવી જોઈએ. Thank you.
उत्कर्ष किंजल तुम्हारा थी कहीं छुपावे छे हे भगवान उत्कर्ष ने किडनी विषय कहीं खबर तो नहीं पड़ी गई हो ने ना किम आई नो ते मारा थी कोई बात नहीं छुपावी पर मैं तारा थी एक बात छुपावी छे शू किंजल મારા ટ્યુમરના ઓપરેશન પછી મને જૂની ઘટનાઓ દેખાતી હતી અમુક ક્લિયર અમુક હેઝી ઉત્કર્ષ જો ઉત્કર્ષ જો તે સમયસર કહ્યું હોત ને તો આજે તારી હાલત આવી ના થઈ હોત કિંજલ આઈ એમ રિયલી સોરી ફોર એવરીથિંગ કિંજલ મને માં અને પપ્પાએ બધી વાત કરી હું તારા લીધે બચી ગયો પણ મને એક વાત નથી સમજાતી તારી પાછળ કોણ ઊભું હતું હું કઈ સમજી નહીં ઉત્કર્ષ કિંજલ તમે બધા મને એમ કહો છો કે હું કોમામાં જતો રહ્યો હતો મને કોઈ જ ભાન નહોતું પણ મને સપનું આવ્યું હશે કે શું મને સપનામાં આવ્યું કે તું મંદિર પાસે ઊભી છે અને તારી પાછળ એક માણસ ઊભો છે તમે બંને વાતો કરી રહ્યા છો અને અને માણસે તારા માથે હાથ મૂક્યો બોલો કૃષ્ણને ધરાવી દઈશ બેટા તારે એવું કંઈક અર્પણ કરવું પડશે જે તારું પોતાનું હોય જેની કિંમત અનેક ગણી હોય ને જે તું પ્રેમ સ્વરૂપે અર્પણ કરે અનંત કોટી અજવાળું અજવાળું થઈ જાય ઈશ્વર પર શ્રદ્ધા રાખો કાકા એ જ તો હું તને કહી રહ્યો છું કે તું ઈશ્વર પર શ્રદ્ધા રાખ મૃત્યુએ પહેલા દીકરીનો સામનો કરવો પડે મૃત્યુએ પહેલા દીકરીનો સામનો કરવો પડે દીકરી જો કોઈના ઘરની લક્ષ્મી બની શકે તો પોતાના પતિ માટે સાવિત્રી પણ બની શકે પણ તમે શું વાત કરી રહ્યા હતા એ મને ના સંભળાવી આ સપનું હશે કે કલ્પના કોણ કોણ હતું એ માણસ કિંજલ તું તું કોઈ એવા માણસને મળી હતી હે ભગવાન આ કેવો સંજોગ છે ઉત્કર્ષ કોમામાં હતો એ છતાં એને એ વસ્તુઓ દેખાઈ જે ખરેખર બની છે કિંજલ શું વિચારી રહી છે ઉત્કર્ષ આપણી સાથે આપણો ભગવાન છે આપણો સખા આપણો તારણહાર મને હવે કોઈ ચિંતા નથી એણે તને ઉગાર્યો છે અને આગળ પણ એ જ ઉગારશે